વર્તુળનો સ્પર્શક એ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને તે જ સમતલમાં લંબ હોય છે અહીં આપેલ વર્તુળને આપણે વર્તુળ કેન્દ્ર ઓ ત્રિજ્યા આર સ્પર્શકને રેખા એલ સ્પર્શ બિંદુને એ અને પસાર થતી ત્રિજ્યા રેખાખંડ ઓ એ કે જે વર્તુળનું કેન્દ્ર અને સ્પર્શ બિંદુને જોડે છે અને આપેલ સમતલને આલ્ફા કહીશું હવે આપણે સૌ પ્રથમ પક્ષ લખીશું પક્ષની અંદર આપણે વિચાર કરીશું કે અહીં શું આપેલ છે આપણને અહીં આગળ વર્તુળ કેન્દ્ર ત્રિજ્યા આપેલ છે આ ઉપરાંત રેખા સ્પર્શક છે અને સ્પર્શ બિંદુ એ છે હવે આ ત્રણેય વિધાનો ભેગા કરતા આપણને પક્ષ મળશે માટે આપણે પક્ષ લખી શકીએ કે રેખા એલ એ વર્તુળ કેન્દ્ર ઓ ત્રિજ્યા આર ને એ બિંદુએ સ્પર્શે છે હવે આપણે સાધ્યનો વિચાર કરીશું સાધ્યમાં શું સાબિત કરવાનું છે તે લખીએ છીએ સામાન્ય રીતે જેથી સાધ્ય આ મુજબ લખાશે રેખાખંડ ઓ એ લંબ રેખા એલ ધારો કે પી બિલોંગ્સ ટુ એલ અને પી ઇઝ નોટ ઇક્વલ ટુ એ જો બિંદુ પી એ વર્તુળ કેન્દ્ર ઓ ત્રિજ્યા આરના ના અંદરના ભાગમાં હોય તો રેખા એલ એ વર્તુળની છેદિકા થાય કેમ કે તે બે બિંદુઓમાં છે સ્પર્શક ન થાય પરંતુ એલ વર્તુળનો સ્પર્શક છે તેવું આપણને આપેલ છે તેથી બિંદુ પી વર્તુળના અંદરના ભાગમાં નથી એવું આપણે કહી શકીએ ઉપરાંત પી ઇઝ નોટ ઇક્વલ ટુ એ છે માટે બિંદુ પી વર્તુળના બહારના ભાગમાં છે માટે ઓપી ગ્રેટર દેન ઓ એ ઓ એ વર્તુળની ત્રિજ્યા છે તેથી એ સિવાયના દરેક પી બિલોંગ્સ ટુ એલ માટે બિંદુ પી અસમતા ઓપી ગ્રેટર દેન ઓ એનું સમાધાન કરે છે OA એ વર્તુળના કેન્દ્રથી રેખા L નું લઘુત્તમ અંતર છે માટે રેખાખંડ OA લંબ L થાય જો તમને મારો આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો જો તમારે આવા વધુ ને વધુ વિડિયો જોઈતા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં